નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. આજે વાત એવા દૂધિયા રાજકારણની કરવા જઈ રહ્યા છીએ જે સાંભળીને તમે ચોંકી જશો, પરંતુ દૂધિયા રાજકારણમાં ભ્રષ્ટાચારનો કેટલો દબદબો હોય છે તે વાત પણ સમજાઈ જશે. વાત છે અમૂલ ડેરીમાં થયેલા કથિત ભ્રષ્ટાચારના આરોપની અને એમડી કે રત્નમે આપેલા રાજીનામાની. ગામડાના પશુપાલકોને રોજગારી મળે અને આવક થાય તે માટે ડોક્ટર વર્ગીસ કુરિયને નું એક સપનું જોયું અને એ સપનાને અમૂલ ડેરીના નેજા હેઠળ સાકાર કરાયું. ગુજરાતમાં આજે 19 ડેરીઓનો સંઘ બન્યો અને સંઘનું સંચાલન સીધું ડેરી મંડળીઓના સભાસદોના હાથમાં ગયું. જોકે સમય બદલાયો તેમ છતાં પણ બદલાઈ ડેરીમાં સભાસદોને બદલે હવે રાજકારણ ઘૂસી ગયું અને સભાસદો બની ગયા માત્ર મહોરા. ભાજપ હોય કે કોંગ્રેસ, રાજકારણી પોતાની સત્તા અને સાંઠગાંઠના જોરે ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન બની જાય છે, તો કેટલાક લોકો બોર્ડ ઓફ ડિરેક્ટરોના હોદ્દા માટે પણ મસ્ત મોટા માથા સાથે હાથ મિલાવીને સાંઠગાંઠ કરી નાખે છે. પરંતુ વાત આટલેથી નથી અટકતી દોસ્તો. ચેરમેન અને વાઇસ ચેરમેનને પણ ખુદ નિષ્ઠાપૂર્વક કામ કરતા કર્મચારીઓને સાચવવા પડે છે અને જ્યારે કોઈ મોટું કૌભાંડ સામે આવે ત્યારે ચેરમેન અને વાઇસ ચેરમેનની ખુરશી જવાની બેકે લેવાઈ જાય છે નાના માણસની ખુરશીઓ. કંઈક આવું જ થયું અમૂલ ડેરીના એમડી સાથે. તેમના પર 500 કરોડનો ભ્રષ્ટાચારનો અમૂલના વાઇસ ચેરમેને આરોપ લગાવ્યો અને એમડીએ ધરી દીધું રાજીનામું. જોકે અહીં સવાલ એ થાય છે કે નાણાકીય વ્યવહારનું એક કાગળ પાસ કરાવવા માટે એમડીએ પણ લેવી પડે છે ચેરમેન વાઇસ ચેરમેનની સહી. તો શું માત્ર એમડીએ જ કૌભાંડ કર્યું છે કે શું ચેરમેન અને વાઇસ ચેરમેન નથી શંકાના ઘેરામાં? આ સહિતના તમામ સવાલોના જવાબ મેળવીશું શ્વેત ભ્રષ્ટાચારની રાજનીતિમાં મહામંથનમાં મારી સાથે. લાંબા સમયથી ચાલી રહેલા રાજીનામાના વિવાદનો અંત આખરે આવી ગયો છે. અમૂલ ડેરીના એમડી કે રત્નમે રાજીનામું આપ્યું છે. અમૂલ ડેરીના ડિરેક્ટરોની બેઠકમાં રાજીનામું આપ્યું છે. કે રત્નમે ચેરમેનને પત્ર લખ્યો હતો. પત્ર લઈને બોર્ડ ડિરેક્ટરોની બેઠક બોલાવવામાં આવી. બોર્ડના સભ્યોની વચ્ચે કેટલાક સમયથી વિખવાદ ચાલી રહ્યો હતો. કે રત્નમે રામસિંહ પરમાર પર મનસ્વી વર્તનના આક્ષેપો લગાવ્યા હતા. રામસિંહ પરમાર થોડા સમય અગાઉ અમૂલના ચેરમેન જો ઘણા સમયથી હતા, પણ હમણાં મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના પણ ચેરમેન બન્યા હતા. રામસિંહ અને રત્નમ વચ્ચે અણબનાવ હોવાના અહેવાલ પણ હતા. રત્નમે રામસિંહ પર મનસ્વીપણાના આક્ષેપ લગાવ્યા. વાઇસ ચેરમેને રાજેન્દ્ર પરમારે રત્નમ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા. 500 કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. રાજ્યસભાની ચૂંટણી સમયે રામસિંહ પરમાર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. बिजनेस इंटरेस्ट को परस्यू करने का है, तो इसलिए मेरे ख्याल से 22 साल यहाँ पर अमल में हो गया. मैं सोचा मेरा खुद का भी मैं कुछ करूँ और मेरा फैमिली अमेरिका में है, देखेंगे वहाँ भी कुछ करेंगे. और भी वजह ना कोई में होती है कोई क्या कोई એનો ઇતિહાસ તપાસવા જોઈએ. પહેલા પહેલો તો એનો ઇતિહાસ તપાસવો પડે કે ભ્રષ્ટાચારી વાતો કરનાર એનો ઇતિહાસ પહેલો તપાસવો પડે. મને લાગે છે કે જે એને વાત કરી છે એ પ્રમાણે અમૂલને બદનામ કરવાને એક સંસ્થા જે ખેડૂતોની સારી ચાલે છે એને બદનામ કરી આ સંસ્થાને તોડી પાડવાનું જે કામ કરી રહ્યો છે એ ભાઈને હું કહીશ કે ભવિષ્યની અંદર પણ તું આવું ન કર. આ ખેડૂતોની સંસ્થા છે, સંસ્થાને બદનામ કરી એને તોડવાનું કામ ન કરે એવું એને કહું છું, વારંવાર કહું છું. છતાં પણ સરકારની અંદર અને પ્રેસની અંદર ખોટી માહિતી આપી અહળતું જુઠ્ઠું આપીને આ સંસ્થાને બદનામ કરવાનો એ કરી રહ્યો છે. રાજીનામાને લઈને રત્નમે નિવેદન આપ્યું છે કે મારા પર્સનલ બિઝનેસને લઈને રાજીનામું આપ્યું છે, હું મારો પોતાનો બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યો છું. રાજીનામા પાછળ બીજું કોઈ કારણ નથી. બીજી તરફ રામસિંહ પરમારે જણાવ્યું હતું કે અમેરિકામાં તેમનો પરિવાર રહેતો હોવાથી રાજીનામું આપ્યો છે અને ભ્રષ્ટાચારની વાતો કરતા લોકોની પહેલી તપાસ થવી જોઈએ. ખેડૂતોની સંસ્થાને બદનામ કરવાનું કાવતરું હોવાનું રામસિંહ પરમારે જણાવ્યું હતું. પરંતુ રામસિંહ પરમાર અને જે એમડીએ રાજીનામું આપ્યું બંનેના નિવેદનો વિરોધાભાસ છે. આ અહીંયા
જોવું રહ્યું. તો અમૂલ ડેરીના એમડીએ આપેલા રાજીનામાને લઈને અનેક તર્ક વિતર્ક સામે આવ્યા છે. વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમારે ચેરમેનને પત્ર લખીને અમૂલ ડેરીમાં અંદાજે 200 કરોડથી પણ વધારેનો ભ્રષ્ટાચાર એમડીએ કર્યો હોવાની માહિતી આપી હતી, જેના પગલે હાલમાં અમૂલના ચેરમેન વાઇસ ચેરમેન વચ્ચે ગજકરા જોવા મળી રહ્યો છે. દર્શક મિત્રો, તમને લાગતું હશે કે આજે અમૂલ ઉપર મહામંથન થઈ રહ્યું છે, શું કામ થઈ રહ્યું છે? મેં કહ્યું એમ કે પહેલા તો મહામંથનને ગુજરાતનો નંબર વન શો બનાવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર, પણ મારા માટે કંઈક સમાજસેવા પણ વીટીવીના માધ્યમથી કરવાના પ્રયાસ કરીએ છીએ આપણે, અને એમાંનો આ ભાગ છે. લોકો જુએ, ઓછું જુએ, એનાથી એના કરતાં વધારે સત્ય છે એ બહાર આવે મહામંથનના માધ્યમથી, અને મહામંથનના કારણે લોકોને કંઈક જાણવા મળે, નવું સમજવા મળે, એના માટેનો પણ આપણો પ્રયાસ હોય છે. અમૂલનું શું કામ મેં આ લીધું છે સાહેબ? 60 દેશોમાં જેની પ્રોડક્ટ વેચાતી હોય, ડૉક્ટર વર્ગીસ કુરિયન એક સપનું જોયું, સાથે આપણા ત્રિભુવન પટેલ 1946માં એમણે આ આખી એક સપનું નિહાળ્યું હતું. ત્રિભુવન પટેલ ભલે રાજનેતા હતા, પરંતુ એમણે વર્ગીસ કુરિયનને રહેવાથી માંડી અને તમામ વ્યવસ્થાઓ કરી દીધી, અને પ્રોફેશનલ રીતે આ અમૂલ બ્રાન્ડ આગળ વધે એ માટેના એમણે પ્રયાસ કર્યા. અને ડૉક્ટર વર્ગીસ કુરિયને એવી સિસ્ટમ બનાવી સાહેબ કે એ સિસ્ટમના માધ્યમથી આજે અમૂલ કરોડોમાં એનો બિઝનેસ કરી રહ્યું છે. પણ જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી જ્યારે ખેડા આવ્યા હતા ત્યારે એમણે જોયું કે અમૂલની જે સિસ્ટમ છે અને જે સભાસદો સાથે સાથે દૂધનું લેવેચ કરવું, તમામ બાબતો જોઈને એટલો સ્તબ્ધ થઈ ગયા કે એમણે વર્ગીસ કુરિયનને લાલ બહાદુર શાસ્ત્રીએ એ વખતે એવું કહ્યું કે હું જોવા ઈચ્છું છું કે દરેક રાજ્યમાં એક આણંદ હોય, દરેક રાજ્યમાં આણંદ હોય, એટલે કે અમૂલ જેવી સંસ્થા હોય જેથી કરીને ખેડૂતોને પણ લાભ મળે અને એ એવી રીતે ડેવલપ થાય કે એના કારણે સારી વસ્તુ, પૌષ્ટિક આહાર એ લોકો સુધી પણ પહોંચી શકે વ્યાજબી ભાવે. સાહેબ, વર્ગીસ કુરિયને પ્રયાસ કર્યા બીજા રાજ્યોમાં પણ, પણ અમૂલ જેવી સંસ્થા ન બની શકી. શું કામ? કારણ કે રાજકારણ એવી ગંદી રાજનીતિ છે કે જો એમાં કોઈ માણસ એવો આવી ગયો તો સાહેબ એ સંસ્થાને પૂરી કરી દે છે, ધ્વસ્ત કરી દે છે. ખબર નહીં આજે અમૂલ માં ત્રિભુવન દાસ અને વર્ગીસ કુરિયનની જે જોડી હતી એ જોડી નથી જોવા મળી રહી. આજે અમૂલમાં હું એમ કહું છું, તમે ને મારા ઘરે ને તમારા ઘરે જે દૂધ આવે છે, જે કેટલી બધી વસ્તુઓ અમૂલની આવે છે સાહેબ, એ વસ્તુઓ પાછળ ઘણી બધી રાજરમત રમાઈ રહી છે, અને એટલા માટે આજે મહામંથનમાં ચર્ચા કરવાની જરૂર પડી છે. મેં કહ્યું એમ કે સંસ્થાને બદનામ કરવાના આક્ષેપો જો ચેરમેન લગાવી રહ્યા હોય તો ચેરમેને એ પણ વિચાર કરવો જોઈએ કે તમારું મૌન છે એ પણ બહુ ગંભીર છે. અત્યારે જો સંસ્થામાં કંઈક એવું ખોટું થઈ રહ્યું હોય તો એની તપાસ કરાવડાવી જોઈએ સાહેબ. આ સંસ્થા છે સભાસદોની છે, તમે બેસી જાઓ છો રાજકીય પોલિટિકલ પાર્ટીઓ એમએલએ થઈને તો કોઈ વાંધો નથી, બેસો તમે. હજી બીજા 4 એમએલએ તમને ઘટતા હોય તો ત્યાં બેસો. અને આપણું રાજકારણ એ જ છે સાહેબ, બહુ ગંદુ રાજકારણ છે ભાજપ અને કોંગ્રેસનું. કોઈએ બસ ગોઠવાઈ જવું છે, સહકારી ક્ષેત્ર દીઠું નથી કે એમાં ઘૂસ મારી નથી, એમાં પછી ભરતીઓ હોય તો એમાં રૂપિયા લેવાના, એમાં કોન્ટ્રાક્ટો આપવાના તો એમાં રૂપિયા લેવાના, એ કોન્ટ્રાક્ટોમાં વસ્તુ બનાવી તો એમાં રૂપિયા લેવાના. સાહેબ શું કરી રહ્યા છો તમારે, અને ઉપર ભગવાનને શું જવાબ આપશો તમે સાહેબ? આટલા બધા રૂપિયા તમે લેશો તો પછી વાપરશો ક્યાં, અને એ ખોટા રસ્તે વપરાશે તો એ તમારા ખરાબ કર્મ થશે, તો ઉપરવાળાને જવાબ શું આપશો તમે?
તમે કદાચ અહીંયા કોઈ તમને નહીં જોતું હોય, મીડિયા નહીં પહોંચી શકે, સરકાર નહીં પહોંચી શકે, તમારી મિલી ભગત હશે તો, તમને કોઈ મોટા નેતાઓના હાથ હશે તો તમે, હું એમ કહું છું કે તમને કોર્ટ કે પોલીસ પણ નહીં પહોંચી શકે, નહીં પહોંચી શકે, અને અડવું પણ નથી કોઈએ. પણ તમે એટલું તો વિચાર કરો કે સાહેબ ઉપરવાળો પણ એક છે કે જ્યાં કોઈની લાગવગ નથી લગાવતો. ઉપરવાળો કોઈની લાગવગ નથી લગાવતો, જો એ લાગવગ લગાવતો હોત તો ભગવાન રામ એના પિતા જ્યારે મૃત્યુ સૈયા ઉપર બેઠા તો 14 વર્ષ એને એ વનવાસ જતા પહેલા એમને આપી દેત ઉમ્ર, કે લો પિતાશ્રી હું વનવાસ લઈને આવું ત્યાં સુધી 14 વર્ષ રાખો. નહીં, મૃત્યુ લોકમાં તમામ કર્મના સિદ્ધાંત બંધાયેલા છે. વારે વારે હું આ વસ્તુ એટલા માટે કહું છું, મેં કહ્યું એમ કે ધર્મગુરુ હું નથી, પણ જો પાપ અને ધર્મમાં જો સમજતા થઈ જશે આ નેતાઓ તો હજારો લાખો પબ્લિકનું ભલું થઈ જશે. સાહેબ તમે જાતથી દિલ ઉપર વિચાર કરજો. હું એમ નથી કહેતો કે વીટીવી આક્ષેપ નથી કરતી તમારા ઉપર, તમે સોનાના છો, તમે સોનાના પૂતળા છો સાહેબ, તમે ખોટું કરી શકો? એ તો કોઈએ આક્ષેપ કર્યો છે, તમે 500 કરોડનો ભ્રષ્ટાચાર, ના 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 તમે ન કરી શકો, તમે તો રાજા હરિશ્ચંદ્ર હોઈ શકો. પણ તમે તમારા આત્માને પૂછજો કે શું તમે ખરેખર સત્ય છો, સાચા છો? જો ના હોય તો તમારે એમાં ઝાંકવાની જરૂર છે સાહેબ. અને તમે કોઈ ગરીબ ખેડૂતોના લોહી ચૂસી રહ્યા છો. એ દૂધ છે ને, એ ગરીબ ખેડૂત કઈ રીતે એ દૂધ બનાવતો હશે ને, ક્યારેક 2 દિવસ ત્યાં ભેંસને દોઈ અને દૂધ લઈને આવજો સાહેબ, તમને ખબર પડશે. એમને એમ ચેરમેન, વાઇસ ચેરમેન કે MD બની અને તમે જે રીતે સત્તા ભોગવો, મને કોઈ વાંધો નથી, કોઈ નહીં પણ કોઈ વાંધો ન હોઈ શકે, પણ જો તમે ખરાબ કરશો તો જરૂર વાંધો પડશે. અને મેં કહ્યું એમ કોઈ નહીં જોતું હશે, VTV નો કેમેરો પણ ત્યાં નહીં પહોંચી શકે, પણ પેલાના કેમેરા છે ને એને કોઈ રોકી પણ નહીં શકે. અને એટલા માટે આજે આ મહામંથનમાં ચર્ચા કરવાની જરૂર છે સાહેબ, કે વર્ગીસ કુરિયને જેને જાન કુરબાન કરી દીધી છે અમૂલ માટે, એમના સપનાને તમે રોડતા નહીં પ્લીઝ, મહેરબાની કરીને. અમૂલ છે બદનામ થશે આમ એવી નાટક તમે રેવા દેજો. જે સત્ય છે એ બહાર આવવું જોઈએ, અને એ સત્ય તમે નહીં લાવો તો કોઈ બીજું લાવશે. 500 કરોડનો આક્ષેપ વાઇસ ચેરમેને કર્યો, ચેરમેનને પત્ર લખ્યો છે. ચેરમેનને પત્રમાં એવું લખ્યું છે કે ચીઝની જેમ રો મટીરિયલની ખરીદી કરવામાં આવે, એમાં MDએ કેરેલાથી રો મટીરિયલની ખરીદી કરી છે, જે બનાસ અને સાબર ડેરીમાંથી 48 રૂપિયા લીટરે કિલોએ ભાવ વધારે આપીને, અને રોજના આવા 40,000 કિલો, એટલે તમે માનો કે 1.5 વર્ષથી આવું ચાલતું હશે તો 200 કરોડથી ઉપરનો આનું ગપચું થાય છે. તમે ચોકલેટનું બનાવવા માંગતા હતા, એમાં પણ એમણે વાઇસ ચેરમેનને પત્ર લખ્યો છે ચેરમેનને, કે ચોકલેટનું જે પ્લાન્ટ હતું એમાં 50 કરોડની મંજૂર થઈ હતી, તમે પછી 180 કરોડે પહોંચાડી દીધું. MD ઉપર આક્ષેપ કરવામાં આવ્યા ત્યારે ચેરમેન એવો જવાબ આપ્યો છે રામસિંહ પરમારે, સાહેબ આ રામસિંહ પરમાર છે કે જેમણે કોંગ્રેસ છોડી અને ભાજપમાં અત્યારે પધાર્યા છે. પેલા એ કોંગ્રેસમાં હતા, કોંગ્રેસના સનિષ્ઠ કાર્યકર હતા. રાજ્યસભાની ચૂંટણી વખતે એ તેઓ જે બધી જ ટોળકી અમુક ગયા બધા લોકો, ટોળકી શબ્દ કદાચ ખરાબ હશે તો તમે એ કાઢી નાખશો, હું માફી માંગુ છું, પણ એ જે આખા ધારાસભ્યોની જે લાઈન લાગી ભાજપ તરફથી પંજાબમાંથી કમર તરફ જતા હતા, અને એમાં રામસિંહ પરમાર ત્યાં ગયા. ત્યાં એમને મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન બનવાનું ફાયદો મળી ગયો. ધારાસભ્ય કદાચ એ ન બની શક્યા, પણ એ મિલ્ક ફેડરેશન છે જે અમૂલ જેવી 19 ડેરીઓ છે દૂધસાગર દૂધની, એના એ વડા બની ગયા, અને અત્યારે એ અમૂલના પણ વડા છે. સાથે સાથે વાઇસ ચેરમેન છે એ કોંગ્રેસના ધારાસભ્ય છે, એ બંને પહેલા કોંગ્રેસના હતા. હવે કોંગ્રેસના વાઇસ ચેરમેને ચેરમેનને પત્ર લખ્યો કે આ ભ્રષ્ટાચાર MDએ કર્યો છે, તો એમણે કહ્યું કે આવું કશું જ નથી બન્યું, તમે ખોટા ગેરમાર્ગે દોરી રહ્યા છો. પણ આજે MDએ રાજીનામું આપ્યું ત્યારે ખરેખર સવાલ એ થાય છે, તો MDએ શું કામ રાજીનામું આપ્યું? અને MD એવું કહે છે કે મારે પર્સનલ ધંધો કરવો છે, તમે એમ કહો છો કે એમની ફેમિલી અમેરિકા છે, એટલે અમેરિકા, એટલે કંઈક એવું રંધાઈ રહ્યું છે કે જેની તપાસ મહેરબાની કરીને કોક કરજો, કારણ કે ખેડૂતોના હકના પૈસા છે. અને આ મામલે આપણે 3 મહાનુભાવો જોડાશે ચર્ચા કરવા માટે. મનર પટેલ છે, કોંગ્રેસના નેતા છે. સુધીરભાઈ રાવલ રાજકીય વિશ્લેષક છે, આજ સુરતથી જોડાયા છે, કારણ કે એ સુરતની ટૂર ઉપર છે.
અને સાગરભાઈ રબારી ખેડૂત આગેવાન છે, ભાજપ તરફથી કોઈ ન આવે સ્વાભાવિક છે. રામસિંહ પરમારને આપણે પ્રયાસ કર્યો તો રામસિંહ પરમારે એવું કીધું કે મારે બહુ કામ હોય છે, સ્વાભાવિક છે, ચેરમેન છે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, બહુ બધું કામ હોય, ઘણા બધા કામ હોય, ભલે ભ્રષ્ટાચારના આક્ષેપો લાગે તો એનો જવાબ આપવાનો એમની પાસે સમય ના હોય, સ્વાભાવિક છે, પણ એમને કામ ઘણા હોય અને કામ કરતા રહે, સારી રીતે કરતા રહે એવી આપણે પણ આશા અને અપેક્ષા રાખીએ. વાઇસ ચેરમેન સાથે મેં વાત કરવાની પ્રયાસ કર્યો હતો પણ એ તો બહુ મિટિંગોમાં બિઝી હોય છે, કારણ કે એમને ઘણી બધી મિટિંગો હોય છે. હવે કોંગ્રેસના નવા પ્રમુખ હોય એ કદાચ એમને મિટિંગો ઓછી કરાવડાવે અને જનતાના, મનહરભાઈ તમે પણ પહોંચાડજો અમિતભાઈને કે જનતાના કામોમાં વધારે થોડું કામ આપે એવી આશા અપેક્ષા પણ રાખીએ. સવાલ એ છે કે આખરે અમૂલને તમે ભ્રષ્ટાચારનું બોરિંગ બનાવવાનું શરૂ કરી દીધું છે અને એની ચિંતા આજે મહામંથનમાં કરવાની છે. જનતા માટેની ચિંતા છે, જનતાના હક માટેની ચિંતા છે અને એટલા માટે આ મહામંથનમાં આપણે કરીએ છીએ કે અમૂલમાં બધું બરાબર નથી. મનહરભાઈ, બધું બરાબર નથી છતાંય તમારા જ વાઇસ ચેરમેન જે કોંગ્રેસના ધારાસભ્ય પણ છે તે પણ ખુલીને નથી આવી રહ્યા. ક્યાંક મને લાગે છે કે એમણે પત્ર લખ્યો પણ પછીથી એમને સમજાવી લેવામાં આવ્યા હશે, એટલે કે મેનેજ કરી લેવામાં આવ્યા હશે એવો હું ઈશુદાન ગઢવી સીધો આક્ષેપ કરી રહ્યો છું. આપણે આ સબ્જેક્ટ જે લઈ અને આપણે જે ચર્ચામાં બેઠા છીએ એ બદલ આપને અને આપના ટીવીના માધ્યમને અને સૌને આ સંસ્થાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ અમૂલ એટલે ગુજરાત માટે અમૂલ્ય, આ જે આ સંસ્થા છે એની ધરોહર આપે બહુ કીધી, હું રિપીટ નહીં કરું, પણ જે ધરોહર સાથે ગુજરાતનો ખેડૂત જોડાયેલો છે, બિલકુલ આ ખેડૂતોની સંવેદના, આ દેશની અંદર 70% લોકો ખેડૂતો છે અને એને જે તે સમયે જે કોંગ્રેસની સંસ્થાએ એક એવી વિચારધારા સાથે, એક લાંબા ભવિષ્ય સાથે ખેડૂતોના અને ખેડૂત પરિવારના ગામડાને અને અને ગ્રામ્ય જીવનને ઉજાગર કરવા માટે કંઈ ને કંઈ ઘણા બધા સપના સાથે આ સંસ્થાનું નિર્માણ કર્યું છે ત્રિભુવનભાઈ પટેલે. 14 ડિસેમ્બર 1946 ની અંદર આ સંસ્થાનું નિર્માણ થયું. આ નિર્માણ થવા પાછળ લોકેશન ખેડા અને આણંદ જિલ્લાને પસંદ થયું. હવે ત્યારથી માંડીને અત્યાર સુધીનો ઇતિહાસ આપે પણ વર્ણવ્યો કે એટલા દેશોની અંદર કામ કરે છે. અત્યારે લગભગ 900 મિલિયન નો આ બિઝનેસ કરે છે આ સંસ્થા. ખેડૂતોનું આમાં એક એક દૂધની એક એક થેલી જ્યારે કોઈના ઘરે જતી હશે ત્યારે 100% એવું વિચારતા હશે કે આ ખેડૂતના હિતની વાત થાય છે અને આપણા ઘરમાં દૂધ આવે છે અને આપણો પૈસો છે એ સીધો ખેડૂતને ત્યાં જતો હશે, આવી માન્યતા આપણા સૌના મનમાં છે. હવે અહીંયા ઈશુભાઈ આપણે બે વાતને આ સમયગાળાને વહેંચવો પડે કે એક સંસ્થાના નિર્માણકર્તાઓ કોંગ્રેસની ધરોહર હતી, કોંગ્રેસના એ સમયના આગેવાનો હતા અને એ પછી 1990 પછી જે સંસ્થાઓ પછી જેનું પ્રભુત્વ ધીરે ધીરે તમે આપે બોલ્યા, કોંગ્રેસ અને ભાજપ બંનેની વાતો આપણે સરખી રીતે દોરવાની વાત કરી, ત્યાં કંઈક ને કંઈક હું તમારી જગ્યાએ તમારી વાતમાં હું થોડોક અલગ પડીશ કે સંસ્થાએ જેને ફરજંદ આ બનાવ્યું છે, જેને આટલી બધી વિચાર, આજે આફ્રિકા હોત, જો હું તમને 22-25 કન્ટ્રી આફ્રિકાના છે એ પણ આપણી આઝાદી પછીના સમયે આઝાદ થયા છે, આજે પણ એ તલત છે. જ્યારે અહીંયા આગળ જે કોંગ્રેસની સંસ્થા પાસે જે આગેવાનો હતા, જે આગેવાનો લાંબી દ્રષ્ટિથી ખેડૂતોનું અને ગામડાનું ભવિષ્ય વિચારી અને એને પોતાની જાત ઘસી અને આ સંસ્થાના નિર્માણ કર્યા છે, બિલકુલ ત્યારે એવા સમયે એ સંસ્થાના પ્રતિનિધિઓ, દાખલા તરીકે હું હોઉં કે એક્સ હોય કે અમારા કોઈ પણ હોય, જયારે તમને કમસે કમ એક પત્ર લખી અને એક પ્રશ્ન મૂકી અને એને જાહેર જીવનના પ્રહરી તરીકે એને ઉદાહરણ પૂરું પાડ્યું છે કે આની અંદર કઈ ને કઈ રીતે ભ્રષ્ટાચાર છે એવી મને દુર્ગંધ આવે છે, એને કહેવા માટેનું સીધું સાદું એક્શન હોય તો એક પત્રથી કરવી પડે, જે પત્ર એમને લખ્યો. હવે પત્રના અનુસંધાને આપને પણ કહું કે આજે દાખલા તરીકે મારે એક બે વાત અહીંયા રિપીટ કરું કે ગુજરાતની અંદર છેલ્લા 25 વર્ષની અંદર કોઈ પણ ખેડૂતની ફલિશ્રુતિ હોય, કોઈ પણ ખેડૂતની બાબતનો ચર્ચાનો વિષય હોય, ત્યાં સીધે સીધું ભારતીય જનતા પાર્ટી પોતે કર્યું છે એનો ઢોંગ કરે છે. આજે આની અંદર, આ સંસ્થાની અંદર તમને રેડી પ્લેટફોર્મ આપ્યું હતું, અંદર ઇન્ટેરિયર સાથેનું પ્લેટફોર્મ આપ્યું હતું અમૂલ ડેરીનું, અને એને ચલાવવા માટે તમને જયારે મૂક્યા છે ત્યારે તમે દુર્ગંધ મારો છો ભ્રષ્ટાચારની, તો એની અંદર કોંગ્રેસ ક્યાં જવાબદાર? કોંગ્રેસ તો એને રેડી પ્લેટફોર્મ આપ્યું છે, એને માત્ર ચલાવવાનું છે. હવે ચલાવવું એક વસ્તુ જુદી છે અને એને ઉભું કરવું એક વસ્તુ જુદી છે. તમે મને 25 વર્ષની અંદર એક વસ્તુ બતાવો, હું તમને અહીં એક બીજો મેં કીધું ને એક પોઈન્ટ આપું તમને કે દાખલા તરીકે કપાસની એક જાત છે, એને પેલા કહેવાતી હતી, એનું નામ હતું, જૂનું થઈ ગયું, બીટી કોટન ને આ બધું આવી ગયું, એટલે હાઇબ્રિડ 4. હવે હાઇબ્રિડ 4 ની અંદર જેવી રીતે અહીંયા આગળ જે તમે
સિટી પટેલ. હવે તમે જાણો છો કે ગુજરાતની અંદર ગામડાઓમાં ખેતી માટે, પશુપાલન માટે કે કોઈ પણ ખેતીના વિષય વસ્તુ સાથે જયારે કૃષિ રથ ફરે છે ત્યારે એની અંદર ફોટા કોના હશે? હું તમારા પાસે બોલવા માંગુ છું. આખો કૃષિનો રથ હોય એની અંદર ડોક્ટર વર્ગીસ કુરિયાનો ફોટો જોયો તમે? નથી જોયો. ડોક્ટર સિટી પટેલ જે ગુજરાત હાઇબ્રિડ 4 નંબરના પ્રણેતા એને ઉત્સવ બનાવી જાત એનો તમે ફોટો જોયો? નહીં જોયો. ગુજરાતની અંદર યુનિવર્સિટી અમલમાં આવી ત્યારથી પહેલા વાઇસ ચાન્સલરનો ફોટો જોયો? નથી જોયો. તો તમે એક વસ્તુ વિચારો કે ગુજરાતની અંદર જે ધરોહર ખેડૂત માટે, ખેતી માટે, પશુપાલન માટે જે લોકોએ કર્યું છે એની અંદર હું પોલિટિકલ નહીં, હું આપને એવા, હું આ ખેડૂતના દીકરા તરીકે આપણે સમજી લો તમે કે આજે ખેતીની વાતને ઉજાગર કરવા માટેનું કોંગ્રેસે કર્યું છે એક પ્લેટફોર્મ ઉપર શબ્દ બોલું છું, પણ એ પ્લેટફોર્મના ભાગે ધારાસભ્ય પણ નથી સામે આવ્યા. હું એમ કહું છું એટલા માટે મેં તમને કહ્યું, તમે ટાળ્યો જવાબ. હવે હું બીજા બે મહાનુભાવ લઈ લઉં પછી હું આપની પાસે આવીશ. સાગરભાઈ યાર દૂધને તો મૂકી દો કમસે કમ. હે તમે તમે ખનીજ છો, ગુજરાતમાં ચોરી થાય છે, બેફામ લૂંટો હવે, કારણ કે હવે એ અમે બહુ રોકી નથી શકતા જનતા. પણ એ આ દૂધ જે બાળક પીએ છે સાહેબ, એને એને તો કમસે કમ છોડી દો. ઈશુદાનભાઈ બાળક પીવે છે એટલું જ નહીં, એ દૂધની આવક પર ઘણા બાળકો જીવે છે ગુજરાતમાં. એટલે આ અમૂલનું જે આપણે આજે મુદ્દો લઈને બેઠા છીએ, આ 36 લાખ પરિવારોને સીધો સ્પર્શતો મુદ્દો છે. આ 200 કરોડનો માત્ર મુદ્દો નથી, 3.6 મિલિયન મેમ્બર છે એના. એટલે 36 લાખ મેમ્બર તમે વસ્તી ગણો તો, 5નો પરિવાર ગણો તો 1 કરોડ 80 લાખ લોકોને સ્પર્શતો આ મુદ્દો છે. એટલે વીટીવી ને એને માટે અભિનંદન કે એને 1 કરોડ 80 લાખ લોકોની વાત આજે ઉપાડી. થેન્ક યુ, થેન્ક યુ. બીજું, સહકારી સંસ્થાઓમાં એનો ઇતિહાસ બહુ ઉજળો હતો. આ ખેડા ડેરી જ્યાંથી શરૂઆત થઈ અમૂલની, એની પ્રેરણા પાછળ સરદાર વલ્લભભાઈ સૌથી મુખ્ય પાયાના વ્યક્તિ હતા. વર્ગીસ કુરિયનને ખેડા મોકલનાર સરદાર વલ્લભભાઈ હતા, એમનું આ સપનું. એ સપનાની આજે શું સ્થિતિ થઈ છે? ગયા વર્ષના એમના અહેવાલ પ્રમાણે 38,000 કરોડનું એનું ટર્ન ઓવર હતું. એમાંથી આ 200 કરોડ રૂપિયા આ ટીપ ઓફ આઈસબર્ગ જેને કહે ને, હિમશિલાનું ટોચકું માત્ર છે. સહકારી સંસ્થાઓમાં પ્રત્યક્ષ અને પરોક્ષ બે ભ્રષ્ટાચાર થાય છે. હું દાખલા આપીને તમને કહું, પ્રત્યક્ષ ભ્રષ્ટાચાર એના કોન્ટ્રાક્ટ વગેરેમાં જે કમિશનો વગેરે મેળવાય છે એ બહુ મોટા આંકડા હોય છે. આ તો ક્યારેક શું થાય કે વહેંચણીમાં વાંધો પડે ત્યારે વાત બહાર આવે છે, બાકી ઘણો વ્યાપક ભ્રષ્ટાચાર આ સંસ્થાઓમાં છે. પરોક્ષ ભ્રષ્ટાચાર એ છે કે રાજકીય પક્ષો આમાં શા માટે આટલી બધી મારાકાપી કરીને દાખલ થાય છે. એના બે કારણ છે, એક તૈયાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘેર ઘેર એમની પહોંચ સહકારી સંસ્થાના માધ્યમથી વધી જાય છે. દરેક ગામમાં મંડળી છે, જોડાયેલા સભ્યો છે, આર્થિક મદદ મળે છે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની. અને બીજો પરોક્ષ ભ્રષ્ટાચાર એ છે કે હમણાં લોકસભાની ચૂંટણી પહેલા, અરે વિધાનસભાની ચૂંટણી પહેલા, સુમુલે એના એક પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. બરાબર 7 મતદાર વિસ્તારોની વચ્ચે આવે એ રીતે એનો આખો કાર્યક્રમ કર્યો. અને એમાં સુમુલ ડેરીએ એ કાર્યક્રમ પાછળ કેટલા પૈસા ખર્ચ્યા? 12 કરોડ રૂપિયા. હવે જે સવારે 4 વાગે કે 5 વાગે ઉઠીને દૂધ દોહે છે, કાળી મજૂરી કરે છે, એના બચતમાંથી આ 12 કરોડ રૂપિયા શા માટે ખર્ચાયા? આ પણ તો પરોક્ષ ભ્રષ્ટાચાર છે, કારણ કે એનો રાજકીય લાભ લેવાનો. બિલકુલ. એના જે કોન્ટ્રાક્ટો અપાય છે એ બધા શોધી શોધીને સગાવાલાઓને જ અપાય છે, પોતાના કાર્યકરોને અપાય છે. એની ખરીદીઓ થાય છે એ પણ એટલી જ એમાં ભ્રષ્ટ રીત રસમો અપનાવાય છે. એને કારણે આનો ભોગ કોણ બને છે? આનો ભોગ જે મહેનત કરે છે દિવસ રાત. તમે શરૂઆતમાં કહ્યું કે 2 દિવસ તમે દૂધ દોહીને લાવી તો જુઓ, એ વરસતા વરસાદમાં તડકામાં જે ઘાસ. બિલકુલ. એટલે બહુ દર્દની વાત છે. કદાચ હું એમ કહું છું કે દર્દ તો જેણે જાણ્યો હશે એને ખબર હશે. પણ હવે સમજવા જેવી દર્શક મિત્રો વાત એ છે કે જો આટલા રૂપિયા આ અમૂલ અથવા તો સુમૂલ કે કમાતી હોય તો એનો લાભ
ખેડૂતોને ખાસ કરીને જવો જોઈએ, એ ભાવ સ્વરૂપે હોય, બોનસ સ્વરૂપે હોય, કોઈ પણ સ્વરૂપે હોય, પણ કેટલાક આર્થિક હિતો સાથે જો કોઈ આ દૂધ આમ ન પી જાય, આમ તો આપણે 3 કે 1 લીટર કે 2 લીટર વધીને કોઈ 3 લીટર પી જાય, પણ સાહેબ આ લોકોના એવા મોટા પેટ કરી દે છે કે તમે લાખો લીટર દૂધ છે એ ઘટુક કરી દો, એક ઘૂંટડામાં ઉતારી જાઓ, તો એમ કહું છું એ પેટ ગમે ત્યારે ભગવાન ફાડી શકે એમ છે. સુધીરભાઈને લેશું, પણ એક સમય વિરામનો થયો છે. દર્શક મિત્રો, તમામ બાબતો ઉપર આવીશું. ખરેખર અમૂલ જેવી બ્રાન્ડ ને સુકામ આવું સડો પેશીઓ છે, અને પેશીઓ છે તો એના માટેનો શું ઈલાજ છે, તમામ બાબતો ઉપર આવીશું વિરામ બાદ. દર્શક મિત્રો, ફરીથી આપનું સ્વાગત છે. મેં કહ્યું એમ કે મહામંથનને નંબર 1 બનાવવા બદલ ખૂબ ખૂબ આભાર. ઘણા મિત્રો મને ફોન કરી SMS દ્વારા અને મારા FB પેજ ઉપર કોમેન્ટો મૂકતા હોય છે, પણ ફરીથી હું કહું છું કે મને તમારામાંથી જ શક્તિ મળે છે. 6.5 કરોડ ગુજરાતીઓના મને આશીર્વાદ છે, એટલે મને બીજા કોઈની હાથની જરૂર નથી, અને નથી મને કોઈ સ્વાર્થ, કારણ કે મારે જનતાના હિત માટે લડવાનું છે, જનતાના હિત માટે વાત કરવાની છે, અને વાત આવે જ્યારે જનતાના હિત માટે ત્યારે એમાં કોઈ સ્વાર્થ ન હોવો જોઈએ, હું પર્સનલી માનું છું. આપણે ત્રણેય મહાનુભાવો સાથે વાતચીત કરી રહ્યા છીએ. સુધીરભાઈ પાસે હું જવા માંગીશ. સુધીરભાઈ, આખરે અમૂલને પણ આપણે ડૂબાડવાની શરૂ કરી દીધી છે વર્ગીસ કુરિયન, કે જેમણે કેવો સપનું સાહેબ જોયું, તો એમણે એવી સિસ્ટમ બનાવી કે કદાચ વર્ગીસ કુરિયન નહીં હોય ને આ પ્રામાણિકતાથી ચલાવશે ને, તો મારો એક એક ખેડૂત છે એ સમૃદ્ધ બનશે, અને ભારતના એક એક નાગરિકને સારી વસ્તુ મળશે. ભારતની 60 દેશોમાં અમૂલની પ્રોડક્ટ જાય છે, 100થી વધુ પ્રોડક્ટ સાહેબ બને છે, છતાં પણ MD કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો MD ઉપર આક્ષેપ છે, માત્ર રાજીનામું લઈ અને આપણે શાંતિથી માનીએ છીએ. શું આપણે કઈ બાજુ જઈ રહ્યા છીએ? હું એમ કહું છું તપાસ તો પ્રોપર થવા દો, અને જો MD સાચા હોય તો રાજીનામું કેમ તમે લો છો, અને જો ખરાબ હોય તો માત્ર રાજીનામાથી કેમ સંતોષ માનો છો? શ્વેત ક્રાંતિ જેને આપણે ઊભી કરી હતી એને આપણે ભસ્મા તૂર કરી રહ્યા છીએ. સુધીરભાઈ, જે રીતે આખી અમૂલ ડેરી કે જે આપણી ખાદી ગુજરાતનું નહીં ભારતનું ગૌરવ કહેવાય એવી ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે, અને ડેરી પ્રોડક્ટ વિશે તો તમે 1 થી 10 નંબર કદાચ અમૂલને જ આપો, પણ 11મી પ્રોડક્ટ બીજી કોઈ પણ આવે એ ટાઈપની, અને આજ સુધી બેદાગ રહી હોય એવી પ્રોડક્ટ વિશે આવા સમાચાર ખૂબ આઘાતજનક છે. તમે જે વાત કરી, મનહરભાઈ જે વાત કરી, સાગરભાઈ જે વાત કરી, એટલે એના બેકગ્રાઉન્ડમાં હું નથી જતો, પણ મારે 1-2 બાબત મહત્વની કરવી છે. એની પહેલા જે મારે અંતમાં કહેવું જોઈએ એ કન્ક્લુઝન હું પહેલા કહી દેવા માંગુ છું. એક તો આ મેટરની એક પણ રીતે જાતની લીપાપોતી કર્યા સિવાય આની CBI તપાસ થવી જોઈએ, કારણ કે જે રીતની ઘટના છે એને ખાલી કોંગ્રેસના વાઇસ ચેરમેને કરી છે એમ કરીને રાજકીય આક્ષેપો ગણીને બાજુમાં જો મૂકી દેવામાં આવે તો એ નર્યું રાજકારણ છે. બીજું, સરકારી તંત્રનો જે સહકારી ક્ષેત્ર ઉપર અંકુશ મેળવવાની જે પ્રથાઓ પ્રણાલીઓ ચાલુ થઈ છે કેટલાય વર્ષોથી, અને સહકારી ક્ષેત્રની અંદર જે રાજકારણ વરવું રાજકારણ જેને હાવી થતું જાય છે એના પરિણામ સ્વરૂપ આવી ઘટનાઓ બનતી હોય છે. અને ત્રીજું કે આ જે મુદ્દો છે એ ખરેખર એને તપાસના ઊંડાણમાં જાય તો તમે અમૂલ, કારણ કે એ આધાર સહિત લખાયેલી બાબત છે, આધાર સહિત લખાયેલું ષડયંત્ર છે, કૌભાંડ, એટલે માત્ર આ ઘટનાનું મહત્વ કરતા આ ઘટનાના મૂળમાં બીજા ક્યાં ક્યાં કારણો છે, ક્યારથી આ ચાલુ રહી છે, ક્યાં બીજી કઈ કઈ જગ્યાએ આ ટાઈપનું ચાલે છે, એ બધી બહુ બાબતો છે. મને એમ લાગે છે જો આની તપાસ થાય, જો કે કેન્દ્રમાં ને રાજ્યમાં બંને બાજુ એક જ સરકાર છે, પણ જો સરકારને ગુડ ગવર્નન્સ માટે અને જો સરકારી તિજોરીનો પાયે પાય હિસાબ રાખવાની જો નિષ્ઠા હશે તો મને એમ લાગે છે આમાં નિષ્પક્ષ તપાસ ચોક્કસ થવી જોઈએ. કારણ કે આના ભૂતકાળમાં તમે જાઓ તો આ રામસિંહભાઈ પરમાર ભારતીય જનતા પક્ષમાં આવ્યા હતા. આપણે એવું સાંભળીએ છીએ કે કોઈ પણ સોદાબાજી વગર આવા મોટા ખેલ થતા નથી અને એના કોઈ દિવસ પ્રમાણ હોતા નથી, એટલે કેટલીક અન્ડરસ્ટેન્ડિંગ હોય છે. આ રામસિંહભાઈ એટલે એકની એક વાત અંદરની વાત તો જો બહાર આવશે તો રામસિંહભાઈએ શું સોદો કર્યો હતો, કઈ બાબતમાં એ ભારતીય જનતા પક્ષ અમૂલ ઉપર કબજો જમાવવા માટે કર્યું ને શું સોદા થતા એવી બાબત, કારણ કે છેવટે લાખો ખેડૂતોના ખૂન પસીનાની કમાઈની ઉપરની આ સંસ્થા જેને
જેને માટે ખૂબ ગૌરવ હોય અને કેટલાની રોજી રોટી ચાલે છે એના ઉપર એક દાગ લાગ્યો છે. આવી રીતના પૈસા લૂંટાઈ જતા હોય તો મને એમ લાગે છે આને જરાય લાઈટલી ન લેવું જોઈએ. સરકારે તે જો સ્વીકારીને એની પાસે રાજીનામું અપાવડાવી દીધું, આ એકદમ ઉપર છલ્લી બાબત લાગે છે. હવે એવું લાગે છે જે રીતે જાગૃતિ અભિયાનો થાય છે, ગુજરાતનો કોઈ સામાન્યમાં સામાન્ય ખેડૂત એવો નહીં હોય કે જેને આમાં બદબુ નહીં આવે. બધાને ખબર પડે કે એક બાજુ પત્ર લખાયો હોય, બીજી બાજુ રાજીનામું લેવડાવી દેવે. અને જો આપણે ત્યાં કેટલા એવા કૌભાંડો થાય છે કે જેની ઉપર ઢાંક પીછોડો થઈ જાય. કોઈ પણ મીડિયા ચેનલ, જેટલી મીડિયા ચેનલ જયારે દાખલા તરીકે રાજકીય પક્ષો મિલી ભગત કરી દેતા હોય તો મને લાગે છે મીડિયાએ જાગૃતિ કરવી જોઈએ. આ આખી બાબત જે અમૂલ ડેરીને બેદાગ રાખવા માટેની કર્તવ્ય આપણું બધાનું છે. તો જો આમાં માત્ર 300 કરોડ રૂપિયાની વાત હોય એવું નથી જોતો ઈચ્છુદાનભાઈ. આ મૂળ આ હિમશિલાની ટોચ છે. આ હિમશિલાની ટોચની અંદર જેટલી વસ્તુ નિષ્ઠાપૂર્વક બહાર કરશો મને લાગે છે બહુ મોટી વાતો બહાર આવશે અને એ વસ્તુ થવી જોઈએ. બિલકુલ, ચેરમેન અને વાઇસ ચેરમેન અથવા તો જેટલા પણ સભાસદો હોય એ પણ સાંભળી લે કે આપણે અમૂલને બદનામ કરવા માટે નહીં, સુધારવા માટે મહામંથન કરી રહ્યા છીએ. અને એમાં જો તમારો સાથ નહીં હોય તો તમારી ઉપર આંગળી ઉપાડતા પણ અમને વાર નહીં લાગે. શું કામ? કારણ કે જે રીતે તમે જો તમે વ્યવસ્થિત તપાસ ના કરાવી શકો, તમે વ્યવસ્થિત તારી ના શકો, તો હું એમ કહું છું અમૂલ તમારી ને મારી બધાની બ્રાન્ડ છે અને આપણે બ્રાન્ડને હું એમ કહું છું બદનામ કરી રહ્યા છીએ અને કરી રહ્યા છીએ ઢાંક પીછોડો કરીને. જો 500 કરોડ નો ભ્રષ્ટાચાર થયોનું પત્ર લખાય છે તો એમાં કોણ જવાબદાર છે? અને જે જવાબદાર હોય એની સામે એક્શન લેવા જોઈએ. બીજી વસ્તુ મને સાંભળવા મળી છે કે આની ચૂંટણીનો સમય પણ પૂરો થઈ ગયો છે. ચેરમેન વાઇસ ચેરમેન 2.5 વર્ષ થઈ ગયા છે, કાયદા પ્રમાણે કદાચ 2.5 વર્ષે એ થઈ જવું જોઈએ. ચૂંટણી ચાર્જ ક્યારે લીધો એના ઉપર ડિપેન્ડ ના હોય, પણ ચૂંટણી જ્યારે એ ચૂંટણી થઈ હોય ત્યારથી 2.5 વર્ષ માટે હોય એટલે એ પણ મુદ્દો ગંભીર બાબત છે. ચીપકી રહેવાની જે આદત છે આપણી એ પણ બહુ ગંભીર છે. મનહરભાઈ, ફરીથી એ જ પ્રશ્ન પર આવીશ. તમારા ધારાસભ્ય એટલે કે તમારા વાઇસ ચેરમેન કોંગ્રેસના પણ પત્ર લખીને મેનેજ થઈ ગયા, માત્ર કે મૌન સેવી રહ્યા છે. હું માનું છું કે અમૂલ ની જો બ્રાન્ડને નુકસાન પહોંચે એવું એમનો આશય હોય તો એ ખોટી વસ્તુ છે. જ્યારે તમારી આંગળીમાં કેન્સર હોય તમે એમ કહો છો ના ના મને રોગ જ નથી અને હું તો ઓકે છું, તો એ આખો હાથ કપાવવું પડશે. સમજો તમે, આ બહુ ગંભીર બાબત છે. તમે એમ કહેતા હો કે આજે 500 કરોડના ભ્રષ્ટાચારની જો તમે તપાસ નહીં કરો તો આગામી સમય 5 કરોડ 1000 કરોડનો નહીં આવે એની ગેરંટી શું? એ તમારા ને મારા નાના ખેડૂતોના છે અને એ ખેડૂતોનો એક પણ રૂપિયો લેવાનો તમને કોઈ અધિકાર નથી. ગુજરાતની અમૂલ સંસ્થા માટે માત્ર વાઇસ ચેરમેને જ પત્ર લખે અને એનો વિરોધ દર્શાવી શકે એ એના અંદર પર્યુમાં આવે એટલે એને કાગળની ભૂમિકા ભજવી અને એની વાત મૂકી. હું અને તમે, આપ પણ એક મીડિયાના માણસ છો, આપ પણ ચોથું ધરોહર જે રાજજીવનું છે એમાં છો, આપ પણ એ જ વસ્તુથી અપેક્ષા રાખી શકો અને આજે જે આપ બોલો છો જે લાગણી અને ભાવથી કે ભાઈ આની અંદર ન્યુટ્રલ તપાસ થવી જોઈએ, એની અંદર પરિણામ આવવું જોઈએ, એ જ ભાવના સાથે અને એ જ લગન સાથે અમે અને એ જ ઉત્સાહ સાથે અને એ જ કરંટ સાથે અમે બોલીએ છીએ કે આની અંદર પારદર્શકતા મુજબ જે કંઈ ઘટતા પગલાં ભરવાના થાય, જે એક્શન લેવાના થાય એ લેવા જોઈએ. કારણ કે આ સંસ્થા છે એ ગુજરાત સરકારની સંસ્થા નથી, આ ગામડાના ખેડૂતની સંસ્થા છે અને ખેડૂતની સંસ્થા વતી ખેડૂતની સંસ્થા માટે આપણે સૌએ ઊભો થઈને અને બોલવું જોઈએ અને આગળ આવવું જોઈએ. હવે સુધીરભાઈએ જે વાત કરી એના માટે હું સૂર પુરાવું છું કે આ સીબીઆઈની તપાસ થવી જોઈએ એની વાતે કોંગ્રેસ પણ સૂર પુરાવે છે એવું સમજી અને હું મીડિયાને, ગુજરાતની સરકારને, ગુજરાતની સરકારને ધ્યાને મૂકું છું, આ ભારતીય જનતા પાર્ટીને. કારણ કે તમે લોકોએ બે સ્લોગન તો એટલા બધા માથે ફટકાર્યા છે, ભય ભૂખ અને ભ્રષ્ટાચાર, અને બીજું એક તો હિન્દીમાં સ્લોગન મોદી સાહેબે આપ્યું હતું, બહુત હુઆ ભ્રષ્ટાચાર અબ કી માર મોદી સરકાર. આ વાત તમારી છે, આ તમે લોકો સ્લોગન આપો છો, તમને તમને સમજાવે છે. આ શું સમજાવે છે તમને તમારા સ્લોગન? તમે જવાબ આપવાનો સમય. મારું કહેવાનું ઈશુભાઈ એ છે અહીંયા કે આપ જો કહો છો કે અમારા ધારાસભ્યશ્રીએ એ પાછી પાણી કરવાનો પ્રશ્ન નથી, કારણ કે 24 કલાકની પર્યુ થઈ અત્યારે, મૂળ ટોટલ સમય 24 કલાક થયો. 24 કલાકની અંદર કોંગ્રેસ પક્ષ છે એ આણંદની અંદર નહીં સમગ્ર ગુજરાતની અંદર જઈ અને આ ખેડૂતની વાત અને ખેડૂતના દિલની વાત, અને જો ખેડૂતની અંદર કોઈ નુકસાની થશે તો કોંગ્રેસ ક્યારેય સહન ના કરી શકે. કારણ કે આનું ફરજન જે અમૂલ છે એ કોંગ્રેસનું છે, કોંગ્રેસ કોઈના પોતાના ફરજન માટે એક પણ સ્ટેપ પાછળ નહીં રહે એની હું તમને ખાતરી આપું છું. ઓકે સાગરભાઈ, આમાં એમડી સામે આક્ષેપ થયા છે 500 કરોડના. હવે એવી વાત પણ આવે છે કરોડો રૂપિયાનો એમડી બંગલો પણ બનાવી રહ્યા છે. સ્વાભાવિક છે, કરોડો રૂપિયા પગાર હોય તો કદાચ હોય પણ ખરો અને એ પગારથી જ આવ્યા હોય એવું માનીને ચાલીએ આપણે. આક્ષેપ અત્યારે આક્ષેપ છે, એમાં
કદાચ એ ભોગ પણ લેવાના હોય એવું પણ બની શકે. તો માનો છો કે એક એમડી જે ગુનેગાર હશે કે એમાં ચેરમેન ની પણ સાઇન હશે? ઈસુદાનભાઈ, એમડી એક કર્મચારી છે, એમણે સમગ્ર વહીવટ એનું જે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ હોય છે એની મંજૂરીથી કરવાનો હોય છે. એ આખુચ્છાઈથી વર્તી ન શકે. ઓકે, સાબર અને સાગર કરતા, બનાસ અને સાગર કરતા પણ 48 રૂપિયા મોંઘુ ચીજ જે આપણે ખરીદ્યાની વાત કરી, કેરળ થી લાવ્યા, એમાં કાં તો એના બોર્ડે ઠરાવ કર્યો છે અને કાં બોર્ડને અંધારામાં રાખીને ચેરમેને એને સહી કરી છે, મંજૂર કર્યું છે, તો જ આ ખરીદી થઈ હોય. અને અત્યારે એમડી ને બચાવવા માટેના જે પ્રયત્નો ચાલે છે ને, એમાં પેલું કારણ મને વધારે દેખાય છે કે એમણે ખાનગીમાં મંજૂરી રાજીનામાથી છૂટી જાય. હા, નહીં, આપણે જેને બલીનો બકરો કહીએ ને કે હવે આક્ષેપ આવી ગયો, પાપ છાપરે આવી ચડી ગયું છે, તો એક જણનું રાજીનામું લઈ લો જેથી આખું ઢંકાઈ જાય. પણ મંજૂરી વગર એમડી કોઈ પણ કાળે ખરીદી ન કરી શકે, અને મંજૂરી વગર જો ખરીદી થઈ હોય તો જે તે વખતે જ એના ચેરમેનની જવાબદારી છે કે એના પર ચોરીનો 420નો કેસ દાખલ કરે, પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવે, કારણ કે અલ્ટિમેટ જવાબદારી ચેરમેનની. બિલકુલ, ચેરમેનની જવાબદારી છે. હા, બીજી વાત, CBIની સુધીરભાઈએ વાત કરી, એ ક્લીન ચીટ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન છે, એ બધાને નિર્દોષ હોવાના જ સર્ટિફિકેટ વહેંચે છે. CBI જજથી નહીં, હું સિટિંગ જજની તપાસની માગણી કરું, એટલા માટે કે એ જો સિટિંગ જજ તપાસ ન કરે તો આમાં આ 200 કરોડ, 300 કરોડ કે 500 કરોડનો નથી, હું દાવાથી કહું છું, અને સરખું ખોતરવામાં આવે તો આ 1000 કરોડમાં આંકડો જશે. આ બદનામ કરવાની વાત નથી, પણ ડેરીઓનો વહીવટી ખર્ચ તમે વર્ષો પહેલાનો જુઓ અને આજે જુઓ, ટકાવારીમાં કેટલો વધ્યો છે. ટર્ન ઓવર જેમ જેમ વધે એમ વહીવટી ખર્ચ ટકાવારીમાં ઘટવો જોઈતો હતો, એના બદલે વધતો જાય છે, એ જ ભ્રષ્ટાચાર દર્શાવે છે. જે પૈસા ખેડૂતોને, દૂધ ઉત્પાદકોને પહોંચવા જોઈતા હતા, એ પૈસા ભ્રષ્ટાચારમાં જાય છે, એટલે પેલા લોકો લાભથી વંચિત થાય છે. અને એક છેલ્લી વાત મારે કહેવી છે, સહકારી સંસ્થા જ્યારે કબજે ન થાય ત્યારે વહીવટદાર નિમવો અને કબજે કરી લેવી, એ આ સરકારની માનસિકતા રહી છે. દૂધસાગર ડેરીનો દાખલો છે, પુરુષોત્તમ જિનિંગનો દાખલો છે, આ એવા દાખલા છે કે સહકારી સંસ્થાઓને વહીવટદારના માધ્યમથી કંટ્રોલ કરવી. પણ મુદ્દો દર્શક મિત્રો એ જ આવે છે કે હવે સવાલ એ છે કે આમાં કેટલાક સભાસદો હશે, મેમ્બર હશે, એવા કોણ મર્દ છે કે જે આની સામે લડી શકે, ખુલ્લું પાડી શકે? હું એમ નથી કહેતો, ફરીથી કહું છું કે જો એ 500 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોય તો સરકારે તુરંત તપાસ કરાવડાવી જોઈએ, અને કોઈ પણ ચમરબંધી હોય, હું એમ કહું છું એટલા માટે કે આ ગરીબોના રૂપિયા છે, ગરીબોના પૈસાને જે પણ વહીવટ કરીએ, યાર હું તો એમ કહું છું અંગ્રેજોથી પણ બદતર નીકળીએ આપણે, કે જેમાં હોય અહીંયા પી જ જવાનું છે. એક વાંસળી મેં કીધું ને કાકબાપુએ જે રચના કરી કે તમામ વાંસળીમાંથી સૂર નીકળતા હતા, એ પરમારથ માટે નીકળતા હતા. નદી છે તો એ પાણી પોતે પોતાનું નથી પીતી, વૃક્ષ છે તો એ તમે પાણો મારશો એટલે પથ્થર એ ફળ આપશે, પણ પોતે પોતાનો વૃક્ષ ફળ નથી કાઢતો. એવી રીતે બધાય છે પરમારથ માટે હતા. આઠમું કાણું વાંસળીમાં એવું પડ્યું અને એમાંથી માણસનો સૂર નીકળ્યો, અને એમાં એવું નીકળ્યું કે બધાનું લૂંટીને મને દે, મારું નહીં ભરાય. શું આવા થઈ રહ્યા છીએ આપણે યાર? માણસ માણસ નહીં બની શકીએ આપણે? આપણે ચેરમેન બનવું છે, આપણે મંત્રી બનવું છે, આપણે વિપક્ષ બનવું, નેતા બનવા છે ફલાણો, પણ આપણે માણસ નથી બનવું? અને એ પ્રામાણિકતા આપણે ન કરી શકીએ? જિંદગી સાહેબ 70-80 વર્ષ હશે, 70-80 વર્ષમાં તમે રૂપિયા કેટલા વાપરી શકવાના છો? શું તમારે ભેગા લઈ જવાના છે? ભેગા લઈ જવાના હોય તો શું હેલિકોપ્ટરથી તમે, અત્યાર સુધી મેં જોયું નથી ક્યારેય મારી જિંદગીમાં કે કોઈ ભેગું લઈ ગયું હોય. પછી ખબર નહીં ત્યાંથી ડાયરેક્ટ ભગવાન સાથે એવી લિંક હોય ને તમે ક્યાંક એવી બેંકમાં જમા કરાવી, તો સાહેબ ક્યાંય જમા નથી કરાવવા, બધું અહીંયા પડ્યું રહેવાનું છે. હરામનું ખરાબનું કર્મ કરશો ને તમારી સાથે આવશે. તમામ બાબતો પર આવીશું, વિરામ લઈએ, વિરામનો સમય લઈએ, ફરીથી ત્રણે મહાનુભાવો પાસેથી ફરીથી જાણશું. વિરામ બાદ
વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. આપણે ત્રણેય મહાનુભાવો સાથે ડિસ્કશન કરી રહ્યા છીએ. આપણે પ્રયાસ તો કર્યો ચેરમેન ને વાઇસ ચેરમેન ને કે કદાચ એમના સુંદર કંઠથી આપણે બે શબ્દો સાંભળી શકીએ, પણ મેં કહ્યું એમ કે એ ફોન પણ નથી ઉપાડતા, એટલે અત્યારે એમનો આપણો સુંદર એમનો અવાજ આપણી સાથે નહીં જોડાઈ શકે. કારણ કે એમને ખબર હોય કે ક્યારેક સુંદર અવાજ છે એ કર્કશવાળો થઈ જાય તો બહુ મુશ્કેલ થઈ જાય, પણ એમને એ નહીં ખબર હોય કે જો આ કેન્સર જો વધ્યું તો એ આખી અમૂલ માટે બહુ ખરાબ છે. આ બાબત છે. સુધીરભાઈ, વાત એ છે, તમને લાગે છે કે આમાં કઈ તપાસ બપાસ થશે કે પછી ભીનું સંકેલાઈ જશે દરેક વખતની જેમ? ઈશુદાનભાઈ, એકદમ તમારી શંકા છે, વ્યાજબી છે કે જયારે ભીનું સંકેલાઈ જાય. પણ હવે જો વિરોધ પક્ષ અને મીડિયા કે કિસાનો ને જે બધા જો જાગૃત હોય તો ભીનું સંકેલવાનું પણ અઘરું પડે. જે રીતે સાગરભાઈ કીધું વાત સાચી છે કે સીબીઆઈ ની બદલે કોઈ નિવૃત્ત ન્યાયાધીશ ની, પણ નિવૃત્ત ન્યાયાધીશ ની તપાસ જો કરવાની વાત આવે તો એને બધાને એવા કેટલાય પંચો આપણે ત્યાં ઇતિહાસ છે કે એની પાછળ બહુ ઊંડી તપાસ થઈ હોય, વર્ષો લાગી ગયો અને છેવટે એને અભરાઈએ ચડાવી દેવામાં આવી હોય. પણ સીબીઆઈ જો દાખલા તરીકે ખરેખર કોઈ રીતે કરે, હું એવો આગ્રહ નથી રાખતો સીબીઆઈ જ કરે, મારો ઈદ્દો એટલો છે કે આની ચોક્કસ સ્થળની અંદર જઈને એની તપાસ એવી થઈ કે સડો, જયારે વસ્તુ બહાર આવતી હોય છે ને તો અંદર કેટલોય સડો પે પછી વાત, તમને ધુમાડો દેખાતો તો અંદર ક્યાંક આગ લાગી હોય છે. અને આ આટલો એક પત્ર છે કોઈના, આ હિમશિલાની ટોચ છે, હું બીજી વખત બોલું છું, આ હિમશિલાની ટોચ છે. જો પ્રમાણિકતા પૂર્વક જો ગુડ ગવર્નન્સ ની નિષ્ઠા હોય, જો ભ્રષ્ટાચાર ની સામે તમારું ઝીરો ટોલરન્સ હોય તો સરકાર અહીંયા અને ત્યાં બે બાજુ એક જ છે. એટલે કોંગ્રેસ પિક્ચરમાં નથી તો ભારતીય જનતા પક્ષની સરકારોની જવાબદારી છે કે આ વિષયની અંદર એ કેટલું, મને એમ લાગે છે એ લોકોની નિષ્ઠા એમાં મપાશે. અને આપણે આશા રાખીએ, આપણે આશા રાખીએ કે એ લોકો ગુડ ગવર્નન્સ ને વળગી રહે, કોઈએ પણ આક્ષેપ કરે, પણ તપાસ એક વખત થવી જોઈએ. માનો કે દૂધનું દૂધ ને દઈ પાણીનું પાણી થઈ જાય, કોઈ પણ નિર્દોષ નહીં હોય તો સાચી વાત લોકો સમક્ષ રજૂ આવશે. અને આ તો જે રીતે કીધું, જે પ્રોડક્ટ એક બાજુ જુદા પૈસા વેચાતી હોય, બીજી બાજુ આટલા માર્જિન સાથે વેચાતી હોય, અને જે પત્ર દ્વારા બહાર, આ સુપ્રીમ કોર્ટના જજ જેવું છે કે અહીંયા બધું બરાબર નથી ચાલતું, જયારે કોઈ ઉપાય નહોતો ત્યારે સુપ્રીમ કોર્ટના જજ બહાર આવ્યા અને દુનિયા દેશને કહી ગયા કે બરાબર નથી. પણ એ એક લીટી હતી, બહુ લોડેડ હતી. એવી રીતના અત્યારના એક પત્ર છે બહુ લોડેડ છે કોઈ પણ પક્ષનો હોય. એટલે મને એમ લાગે છે તપાસ થવી જોઈએ, એટલું કહી શકાય. થશે કે નહીં એના વિશે હજી કહી શકાય એવું નથી. તપાસ થવી જોઈએ, પણ મેં કહ્યું એમ કે જે વાઇસ ચેરમેને પત્ર લખ્યો છે એ માણસ અત્યારે સામે નથી આવી રહ્યો. કારણ બે કારણ હોઈ શકે, કાં એમને મનાવી લેવામાં આવ્યો હોય, કાં એને ભેળવી લેવામાં આવ્યો હોય, પહેલી વસ્તુ. એટલે જેટલો શાસક, મેં કહ્યું એમ, જેટલો જવાબદાર છે એટલું જ મનહરભાઈ વિપક્ષ જવાબદાર છે. બીજી વસ્તુ કે રામસિંહ પરમાર આજે પણ અત્યારે ફોનો લગાવવાનો પ્રયાસ કર્યો, પણ અત્યારે આપવા નથી માંગતા, એમનો સુંદર અવાજ આપણી સાથે પહોંચાડવા નથી માંગતા. એનો મને અને તમને દુઃખ છે, કારણ કે એમનો સુંદર અવાજ આપણે નહીં સાંભળી શકીએ, કારણ ગમે તે હોય, પણ એ નથી આપવા માંગતા. એક કારણ એ પણ હોય એમને કે ભાઈ અમૂલ બ્રાન્ડને કંઈ ઠેસ ન પહોંચે, એ જે કરે એમાં કોઈ વાંધો નહીં, પણ આપણે જો એ કદાચ ટીવીમાં જાય તો અમૂલને ઠેસ પહોંચે એવું એમનું માનવું હશે. ખરેખર ઠેસ કરોડોનો કૌભાંડ અંદર સાળો પહોંચી રહ્યો છે એના કારણે પહોંચી રહ્યું છે, એવું કોઈને દર્દ નથી, તકલીફ એ જ છે. કે વિન્સ્ટન ચર્ચિલ એટલા માટે જ કહેતા હતા કે અમે કદાચ લૂંટ્યો, પણ અમે કાયદાઓ પર વ્યવસ્થિત પાલન કર્યા હતા, પણ તમારા જ ખાદીધારી તમને લૂંટશે ત્યારે બચાવનાર કોઈ નહીં હોય. મને દુઃખ થાય છે કે આવી ઘટનાઓમાં આપણે તપાસ માંગીએ છીએ અને તપાસના નામે આપણે મીંડું મળે છે, અને એ કદાચ શાસક અને વિપક્ષ બંને જવાબદાર છે. મનહરભાઈ, સંક્ષિપ્તમાં આજે આપ જે બે વખત આપણે રિપીટ કર્યું, હું એનો બંને વખત જવાબ આપી ચુક્યો છું કે ભાઈ તમે કીધું કે અમારા ધારાસભ્ય કોંગ્રેસના એ પત્ર લખ્યો. હવે પત્ર લખ્યો એનો તમે ટાઈમ પીરિયડ જુઓ, હવે એના ઉપર એને પ્રતિક્રિયા તો લ્યો પેલા. આપણા કોંગ્રેસના ધારાસભ્ય પાસેથી પ્રતિક્રિયા ક્યારે લેવાનો પ્રશ્ન ઉભો થાય કે જ્યારે એમને કંઈ ને કંઈ એના અગેન્સ્ટમાં કોઈ નિવેદન કર્યું, અથવા તો એને નકારી કાઢ્યું, અથવા તો એને એક્સેપ્ટ કર્યું. એ બે બાબતની અંદર પ્રશ્નો ઉપર આપણે હજી ત્યાં સ્ટીલ થયેલા છીએ. વાત એ છે કે અહીંયા આગળ 25 વર્ષથી ગુજરાતમાં શાસન કરે છે અને અવડું મોટું ધરોહર કોંગ્રેસે એને ભેટ આપેલું છે. હવે એને સાચવવાની નિગરાની
એના માટે થઈને એ લોકો જે બેઠા છે સામે સત્તામાં બેઠા છે. આજે એપીએમસી હોય કે આજે સહકારી મંડળી હોય કે પછી દૂધ સહકારી મંડળી હોય કે પછી ઘણી બધી એવી સહકારી ક્ષેત્રની અંદર ગુજરાત એટલું બધું લાઇમ લાઇટમાં છે કે વિશ્વને એક પ્રકારનો મેન્ડેટ આપે છે અને વિશ્વને એક પ્રકારનો આદર્શ પૂરો પાડે છે. જે આ દેશની અંદર આ દુનિયાની અંદર સૌથી વધુ જો સહકારી માળખું સ્ટ્રોંગ બનાવ્યું હોય તો એની પાછળ અને એની પડદા પાછળ અને એની ધરોહરમાં કોંગ્રેસ પડી છે. ત્યારે મારું એ કહેવાનું છે આપને કે આપ વારંવાર જે કહો છો કે ભાઈ કોંગ્રેસના ધારાસભ્યો અમારી સામે નથી આવતા, કોંગ્રેસના ધારાસભ્યો અમારી સામે નથી, કોંગ્રેસના ધારાસભ્ય ખુલ્લે આમ છે, એને પત્ર લખીને એને દાદા બતાવી છે કે અહીંયા ભ્રષ્ટાચાર થયો છે, એનો જવાબ પહેલા તમે મીડિયા મારફત લો. અને બીજી વાત એક આપને એ કરું કે અત્યારે સહકારી મંડળી જે છે એનું અમૂલ મિલ્ક માર્કેટિંગ ફેટ એનો પહેલો પહેલો ફોટોગ્રાફ તમે લો અને છેલ્લો ફોટોગ્રાફ લો અને એ લોકોની જે સાહેબી છે એની ઉપર નજર કરો. સાહેબ સાગરભાઈ કીધું અને સુધીરભાઈ ના બંનેના શબ્દો ઉપર વજન આપીને કહું છું કે ભ્રષ્ટાચારનો બોરિંગ લગાડ્યો છે ભારતીય જનતા પાર્ટીએ અને એ સ્લોગન આપનારા આવો સ્લોગનનું પાલન એ નથી કરતા, એના ઉપર તમે થોડો પ્રકાશ પાડો તો અમને મદદ. સમયનો અભાવ છે. મનહરભાઈની લાગણી હું પણ સમજી શકું છું, કારણ કે કોંગ્રેસ પક્ષ તરફથી અત્યારે ભાજપ તરફથી કોઈ નથી આવ્યું, નહીં તો એ રામસિંહભાઈ ના ક્યાંથી તો આવવાના હોય તો આવી ના ગયા હોય, જવાબ દેવા માટે ફિક્સ છે. રામસિંહભાઈનો પણ બચાવ કરત, કારણ કે એ બરોબર છે સ્વાભાવિક. પણ હવે મને લાગે છે કે એ મનહરભાઈ છે એ પ્રદેશ પ્રમુખને કહેશે અને કહેશે એમ પણ કેવડાવશે કે વાઇસ ચેરમેનને કહો કે બોલે આ સારી વસ્તુ નથી, માત્ર લેટર લખીને. અને મને લાગે છે વિજયભાઈ જો સાંભળી ગયા હશે તો પછી રામસિંહભાઈને પણ કાલે કહેશે કે રામસિંહભાઈ આની તપાસ વ્યવસ્થિત કરો અને નહીં તો આ તમે પણ મને, કારણ કે એટલો આપણે વિશ્વાસ કરો કે ખેડૂતોની બાબત છે, ખેડૂતોની બાબત છે એટલે, અને નહીં તો કોઈ વિરલો એવો જાગશે કે આખા કાગડિયાઓ લઈને આવશે કે લો આ આ કૌભાંડ થયું છે અને આની તપાસ હવે થવી જોઈએ એમ. એટલે સમયનો અભાવ છે એટલે ત્રણેય મહાનુભાવો કઈ કેવું છે. હા ચલો બોલો એકદમ ઝડપથી. તમે કહ્યું કે કેન્સર છે, કેન્સર હંમેશા મોડું જ પકડાતું હોય છે એટલે હવે આગળ વધશે. બીજું વિજયભાઈએ જયારે પદ સંભાળ્યું ત્યારે કહ્યું હતું કે ભ્રષ્ટાચારને ખતમ કરવાને પ્રાયોરિટી અપાશે એટલે પહેલા એમના જ એમણે ધીરે ધીરે પ્રયાસ કરે. હા એટલે આ એમને થોડી ગમે, એમની માટે આ તક છે કે આમાંથી નાબૂદ કરે. ત્રીજું, ભાવનગર જિલ્લામાં ડેરી 15 દિવસે એક દિવસ રજા રાખે છે, દૂધ નથી લેતી કારણ કે દૂધ વેચાતું નથી. એફડીઆઈની જે છૂટ આપી અને ડેનમાર્કથી પાવડર વગેરે આવવા માંડ્યું એના કારણે આજે ડેરી ઉદ્યોગ સામે મોટું જોખમ છે. ઘી પણ આવે છે એવી રીતે, એટલા માટે ડેરીઓએ સાવધાન થઈ જવાનું. બિલકુલ બિલકુલ. હવે હવે દર્શક મિત્રો ત્રણેય મહાનુભાવોનો પહેલા મનહરભાઈ સુધીરભાઈ અને સાગરભાઈનો આભાર મહામંથનમાં જોડાવા બદલ. વાત એટલી જ છે કે જે રીતે આ અમૂલ ડેરીમાં જે સામે આવ્યું છે બીજી ડેરીઓમાં પણ ચેક કરજો, કારણ કે ત્યાં પણ કેન્સર નહીં તો કેન્સરનો ભાગ શરૂ નથી થઈ ગયું ને, અને જો થતું હોય તો સંપર્ક જલ્દી કરી દેજો. તમામ ડિરેક્ટરોને સભાસદોને વિનંતી કરું છું કે તમે પણ જરા ઝોંકજો, કારણ કે કાગડા બધે કાળા હોય એવું કહે છે. હવે તો ખરેખર અમુક મેં ફોટો સફેદનો પણ જોયું છે એટલે, પણ ચેક કરવાનું ભૂલવાનું નહીં. આજે બસ આટલું જ. તમે વધુ સમાચાર જુઓ મારા સહયોગી સાથે આર પારમાં જયેશ સાથે. બિલકુલ લિસુદાન, આવા ગંભીર મુદ્દાઓ પર વિશ્લેષણ કરવા બદલ આપનો આભાર. દર્શક મિત્રો આર પારમાં શરૂઆત કરીશું હેડલાઇન્સથી. કોંગ્રેસ સોશિયલ મીડિયાને હેડ, દિવ્યા સ્પંદાના પીએમ પર પ્રહાર, કર્યું ટ્રોલ અને રેપ કરનારાઓને પીએમ કરે છે ફોલો. ભારતે ચીન સ્થિત તિબેટીયન સીમા પાસે મોકલ્યું વધારાનું સૈન્ય બળ, ચીનની ગતિવિધિઓને પગલે વધારાઈ સુરક્ષા. એસએસસી પેપર લીક મામલે વિદ્યાર્થીઓએ દિલ્હીમાં કર્યો હોબાળો, પોલીસ સાથે ઘર્ષણ થતા કેટલાક વિદ્યાર્થી ઘાયલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રી બાબુલ સુપ્રિયોનો દાવો, કહ્યું મેં ખાધું છે બીફ અને પાકિસ્તાનીઓ છે મારા દોસ્ત. વિકાસ અને હિન્દુત્વના મુદ્દા પર ભાજપ કર્ણાટકમાં લડશે ચૂંટણી, અમિત શાહે કર્યું એલાન. અમૂલ ડેરીના એમડી કે રત્નમે આપ્યું રાજીનામું, જૈન મહેતાને સોંપાયો એમડીનો ચાર્જ, તો ભ્રષ્ટાચારનો મુદ્દો પણ ગરમાયો. નમસ્કાર, આર પારમાં આપનું સ્વાગત છે, હું છું જયેશ ચૌધરી. સીબીએસઈ પેપર લીક થયા બાદ લાખો વિદ્યાર્થીઓ વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. કોઈ પુનઃ પરીક્ષાને લઈને વિરોધ કરી રહ્યું છે તો કોઈ બોર્ડની બેદરકારી સામે વિરોધ કરે છે. તેવામાં હવે આ મામલે સીબીઆઈ તપાસની માંગ થઈ રહી છે. બીજી તરફ પેપર લીકની માહિતી 16 વર્ષના વિદ્યાર્થીએ આપી હોવાની પણ ચર્ચા છે.
ત્યારે રસ્તા પર ઉતરવા કેમ મજબૂર થયું દેશનું ભાવિ જોઈએ અહેવાલમાં. રસ્તા પર ઉતર્યું દેશનું ભાવિ, અન્યાય સામે હકની લડત. પેપર લીક થવા પર લાખો વિદ્યાર્થીઓનો શું વાંક. સીબીએસઈ નું ધોરણ 10 નું ગણિત અને ધોરણ 12 નું અર્થશાસ્ત્ર નું પેપર લીક થતા દેશભરમાં વિરોધનો માહોલ છવાઈ ગયો છે. વિદ્યાર્થીઓ પોતાની સાથે થયેલા અન્યાયને લઈને રસ્તાઓ પર ઉતરી આવ્યા છે, તો રાજનેતાઓ વિદ્યાર્થીઓના મુદ્દાને રાજકીય રૂપ આપી રાજનીતિ રમી રહ્યા છે. જો કે પેપર લીકનો મુદ્દો સામે આવતા જ સીબીએસઈ બોર્ડ દ્વારા તપાસના આદેશ અપાયા છે અને વિદ્યાર્થીઓના ભાવિ સાથે ખિલવાડ ન થાય તે માટે ફરી પરીક્ષા યોજવાની જાહેરાત પણ કરી છે. પરંતુ પુનઃ પરીક્ષાનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. રિપલ કન્સલા દ્વારા આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં એક પીઆઈએલ દાખલ કરવામાં આવી છે, જેમાં સમગ્ર મામલે સીબીઆઈ તપાસ સાથે હકીકતો અને પરિસ્થિતિની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે સ્પેશિયલ હાઈ પાવર કમિટીના ગઠનની માંગ કરાઈ છે. इस प्रकार का कोई भी एग्जामिनेशन लीक नहीं होना चाहिए, इसके लिए सीबीएसई और एचआरडी मिनिस्ट्री को एक स्ट्रक्चरल चेंजेस लाने चाहिए यहाँ पर, और इस पूरे सिस्टम में चेंजेस की आवश्यकता है. ऐसा कैसे होता है आखिरकार कि वर्षों से पेपर लीक होते रहे लेकिन आज भी हम देखते हैं पेपर लीक होते जा रहे हैं और इसके ऊपर कोई बहुत ज्यादा कार्रवाई नहीं की जा रही. और साथ ही साथ हम डिमांड करते हैं कि जिन भी लोगों ने ये एग्जामिनेशन लीक किया है उनके खिलाफ कड़ी कार्रवाई की जाए ताकि फ्यूचर में कोई और एग्जामिनेशन इस प्रकार लीक न हो. મહત્વનું છે કે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10 નું ગણિત અને ધોરણ 12 નું અર્થશાસ્ત્રનું પેપર લીક થયા બાદ બંને વિષયોની પરીક્ષા રદ કરી નાખી છે અને પુનઃ પરીક્ષા યોજવાનો નિર્ણય કર્યો છે, જે અંગેની તારીખો પણ જાહેર કરી દીધી છે. ધોરણ 12 ના અર્થશાસ્ત્રના પેપરની પરીક્ષા આગામી 25 એપ્રિલના રોજ યોજવામાં આવશે, જ્યારે ધોરણ 10 ના ગણિતના પેપર અંગે હજુ સુધી તારીખો જાહેર નથી કરાઈ. પરંતુ ધોરણ 10 ની ગણિતની પરીક્ષા માત્ર દિલ્હી અને હરિયાણામાં લેવાશે, જો કે માત્ર કેટલાક લોકોના કારણે લાખો વિદ્યાર્થીઓના જીવન સાથે ખિલવાડ થઈ રહ્યો છે. ત્યારે પોતાની સાથે થઈ રહેલા અન્યાયનો વિરોધ કરતા રસ્તા પર ઉતરી આવેલા વિદ્યાર્થીઓનું શું કહેવું છે તે પણ સાંભળીએ. હમ લોગ 31 તારીખ કો હલ્લા બોલ પ્રોગ્રામ રખા થા, જબ હમ લોગ ધૂપ મે બેઠે બેઠે થક ગયે, હમારી બાત કો નહીં સુની ગઈ, તબ હમ લોગો ને રોડ પે ઉતર ગયે. હમ લોગ કેવલ શાંતિ, હમ લોગ રોડ, હમ લોગ રોડ પર ઉતર ગયે, હમ લોગ શાંતિ માર્ચ નિકાલ રહે થે. ચેરમેન ને વાઇસ ચેરમેન ને કે કદાચ એમના સુંદર કંઠ થી આપણે બે શબ્દો સાંભળી શકીએ, પણ મેં કહ્યું એમ કે એ ફોન પણ નથી ઉપાડતા, એટલે અત્યારે એમનું આપણું સુંદર એમનો અવાજ આપણી સાથે નહીં જોડાઈ શકે. કારણ કે એમને ખબર હોય કે ક્યારેક સુંદર અવાજ છે એ કર્કશવાળો થઈ જાય તો બહુ મુશ્કેલ થઈ જાય, પણ એમને એ નહીં ખબર હોય કે જો આ કેન્સર જો વધ્યું તો એ આખી અમૂલ માટે બહુ ખરાબ છે. આ બાબત છે. સુધીરભાઈ, વાત એ છે, તમને લાગે છે કે આમાં કંઈ તપાસ બપાસ થશે કે પછી ભીનું સંકેલાઈ જશે દરેક વખતની જેમ? ઈશુદાનભાઈ, એકદમ તમારી શંકા છે, વ્યાજબી છે કે જયારે ભીનું સંકેલાય છે. પણ હવે જો વિરોધ પક્ષ અને મીડિયા કે કિસાનો ને જે બધા જો જાગૃત હોય તો ભીનું સંકેલવાનું પણ અઘરું પડે. જે રીતે સાગરભાઈ કીધું વાત સાચી છે કે સીબીઆઈ ની બદલે કોઈ નિવૃત્ત ન્યાયાધીશ ની, પણ નિવૃત્ત ન્યાયાધીશ ની તપાસ જો કરવાની વાત આવે તો એને બધાને એવા કેટલાય પંચો આપણે ત્યાં ઇતિહાસ છે કે એની પાછળ બહુ ઊંડી તપાસ થઈ હોય, વર્ષો લાગી ગયો અને છેવટે એને અભરાઈએ ચડાવી દેવામાં આવી હોય. પણ સીબીઆઈ જો દાખલા તરીકે ખરેખર કોઈ રીતે કરે, હું એવો આગ્રહ નથી રાખતો સીબીઆઈ જ કરે, મારો ઈદ્દો એટલો જ છે કે આની ચોક્કસ સ્થળ ની અંદર જઈને એની તપાસ એવી થઈ કે સડો, જયારે વસ્તુ બહાર આવતી હોય છે ને તો અંદર કેટલો સડો પે પછી તમને ધુમાડો દેખાતો તો અંદર ક્યાંક આગ લાગી હોય છે. અને આ આટલો એક પત્ર છે કોઈના હિમશિલાની ટોચ છે, હું બીજી વખત બોલું છું, આ હિમશિલાની ટોચ છે. જો પ્રમાણિકતા પૂર્વક જો ગુડ ગવર્નન્સ ની નિષ્ઠા હોય, જો ભ્રષ્ટાચાર ની સામે તમારું ઝીરો ટોલરન્સ હોય તો સરકાર અહીંયા અને ત્યાં બે બાજુ એક જ છે. એટલે કોંગ્રેસ પિક્ચર માં નથી તો ભારતીય જનતા પક્ષ ની સરકારોની જવાબદારી છે કે આ વિષયની અંદર એ કેટલું મને એમ લાગે છે એ લોકોની નિષ્ઠા એમાં મપાશે. અને આપણે આશા રાખીએ કે એ લોકો ગુડ ગવર્નન્સ ને વળગી રહે.
કોઈએ પણ આક્ષેપ કરે પણ તપાસ એક વખત થવી જોઈએ. માનો કે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય, કોઈ પણ નિર્દોષ નહીં હોય તો સાચી વાત લોકો સમક્ષ રજૂ આવશે. અને આ તો જે રીતે કીધું, જે પ્રોડક્ટ એક બાજુ જુદા પૈસા વેચાતી હોય, બીજી બાજુ આટલા માર્જિન સાથે વેચાતી હોય, અને જે પત્ર દ્વારા બહાર આ સુપ્રીમ કોર્ટના જજ જેવું છે કે અહીંયા બધું બરાબર નથી ચાલતું, ત્યારે કોઈ ઉપાય નહોતો ત્યારે સુપ્રીમ કોર્ટના જજ બહાર આવ્યા અને દુનિયા દેશને કહી ગયા કે બરાબર નથી. પણ એ એક લીટી હતી, બહુ લોડેડ હતી. એવી રીતના અત્યારના એક પત્ર છે બહુ લોડેડ છે કોઈ પણ પક્ષનો હોય. એટલે મને એમ લાગે છે તપાસ થવી જોઈએ, એટલું કહી શકાય. થશે કે નહીં એના વિશે હજી કહી શકાય એવું નથી. તપાસ થવી જોઈએ, પણ મેં કહ્યું એમ કે જે વાઇસ ચેરમેને પત્ર લખ્યો છે એ માણસ અત્યારે સામે નથી આવી રહ્યો. કારણ બે કારણ હોઈ શકે, કાં એમને મનાવી લેવામાં આવ્યો હોય, કાં એને ભેળવી લેવામાં આવ્યો હોય. પહેલી વસ્તુ, એટલે જેટલો શાસક મેં કહ્યું એમ જેટલો જવાબદાર છે એટલું જ મનહરભાઈ વિપક્ષ જવાબદાર છે. બીજી વસ્તુ કે રામસિંહ પરમાર આજે પણ અત્યારે ફોનો લગાવવાનો પ્રયાસ કર્યો પણ અત્યારે આપવા નથી માંગતા, એમનો સુંદર અવાજ આપણી સાથે પહોંચાડવા નથી માંગતા. એનું મને અને તમને દુઃખ છે, કારણ કે એમનો સુંદર અવાજ આપણે નહીં સાંભળી શકીએ. કારણ ગમે તે હોય પણ એ નથી આપવા માંગતા. એક કારણ એ પણ હોય એમને કે ભાઈ અમૂલ બ્રાન્ડને કંઈ ઠેસ ન પહોંચે. એ જે કરે એમાં કોઈ વાંધો નહીં, પણ આપણે જો એ કદાચ ટીવીમાં જાય તો અમૂલને ઠેસ પહોંચે એવું એમનું માનવું હશે. ખરેખર ઠેસ કરોડોનો કૌભાંડ અંદર સાળો પહોંચી રહ્યો છે એના કારણે પહોંચી રહ્યું છે એવું કોઈને દર્દ નથી, તકલીફ જ છે. કે વિન્સ્ટન ચર્ચિલ એટલા માટે જ કહેતા હતા કે અમે કદાચ લૂંટ્યો પણ અમે કાયદાઓ પર વ્યવસ્થિત પાલન કર્યા હતા, પણ તમારા જ ખાદીધારી તમને લૂંટશે ત્યારે બચાવનાર કોઈ નહીં હોય. મને દુઃખ થાય છે કે આવી ઘટનાઓમાં આપણે તપાસ માંગીએ છીએ અને તપાસના નામે આપણે મીંડું મળે છે, અને એ કદાચ શાસક અને વિપક્ષ બંને જવાબદાર છે. મનહરભાઈ સંક્ષિપ્તમાં, આજે આપ જે બે વખત આપણે રિપીટ કર્યું, હું એનો બંને વખત જવાબ આપી ચુક્યો છું કે ભાઈ તમે કીધું કે અમારા ધારાસભ્ય કોંગ્રેસના પત્ર લખ્યો. હવે પત્ર લખ્યો એનો તમે ટાઈમ પીરિયડ જુઓ, હવે એના ઉપર એને પ્રતિક્રિયા તો લ્યો પેલા. આપણા કોંગ્રેસના ધારાસભ્ય પાસેથી પ્રતિક્રિયા ક્યારે લેવાનો પ્રશ્ન ઉભો થાય કે જ્યારે એમને કંઈ ને કંઈ એના અગેન્સ્ટમાં કોઈ નિવેદન કર્યું અથવા તો એને નકારી કાઢ્યું અથવા તો એને એક્સેપ્ટ કર્યું. એ બે બાબતની અંદર પ્રશ્નો ઉપર આપણે હજી ત્યાં સ્ટીલ થયેલા છીએ. વાત એ છે કે અહીંયા આગળ 25 વર્ષથી ગુજરાતમાં શાસન કરે છે અને અવડું મોટું ધરોહર કોંગ્રેસે એને ભેટ આપેલું છે. હવે એને સાચવવાની નિગરાની એના માટે છે ને એ લોકો જે બેઠા છે સામે, સત્તામાં બેઠા છે. આજે એપીએમસી હોય કે આજે સહકારી મંડળી હોય કે પછી દૂધ સહકારી મંડળી હોય કે પછી ઘણી બધી એવી સહકારી ક્ષેત્રની અંદર ગુજરાત એટલું બધું લાઇમ લાઇટમાં છે કે વિશ્વને એક પ્રકારનો મેન્ડેટ આપે છે અને વિશ્વને એક પ્રકારનો આદર્શ પૂરો પાડે છે. જે આ દેશની અંદર, આ દુનિયાની અંદર સૌથી વધુ જો સહકારી માળખું સ્ટ્રોંગ બનાવ્યું હોય તો એની પાછળ અને એની પડદા પાછળ અને એની ધરોહરમાં કોંગ્રેસ પડી છે. ત્યારે મારું એ કહેવાનું છે આપને કે આપ વારંવાર જે કહો છો કે ભાઈ કોંગ્રેસના ધારાસભ્ય અમારી સામે નથી આવતા, કોંગ્રેસના ધારાસભ્ય અમારી સામે નથી, કોંગ્રેસના ધારાસભ્ય ખુલ્લેઆમ છે, એને પત્ર લખીને એને દાદાગીરી બતાવી છે કે અહીંયા ભ્રષ્ટાચાર થયો છે, એનો જવાબ પહેલા તમે મીડિયા મારફત લો. અને બીજી વાત એક આપને એ કરું કે અત્યારે સહકારી મંડળી જે છે એનું અમૂલ મિલ્ક માર્કેટિંગ ફેટ એનો પહેલો ફોટોગ્રાફ તમે લ્યો અને છેલ્લો ફોટોગ્રાફ લ્યો અને એ લોકોની જે સાહેબી છે એની ઉપર નજર કરો. સાહેબ સાગરભાઈએ કીધું અને સુધીરભાઈ ના બંનેના શબ્દો ઉપર વજન આપીને કહું છું કે ભ્રષ્ટાચારનો બોરિંગ લગાડ્યો છે ભારતીય જનતા પાર્ટીએ અને એ સ્લોગન આપનારાઓ સ્લોગનનું પાલન એ નથી કરતા, એના ઉપર તમે થોડો પ્રકાશ પાડો તો અમને મદદ. સમયનો અભાવ છે, મનહરભાઈની લાગણી હું પણ સમજી શકું છું, કારણ કે કોંગ્રેસ પક્ષ તરફથી અત્યારે ભાજપ તરફથી કોઈ નથી આવ્યું, નહીં તો એ રામસિંહભાઈ ના ક્યાંથી તો આવવાના હોય તો આવી ના ગયા હોય. જવાબ દેવા માટે ફિક્સ છે, રામસિંહભાઈનો પણ બચાવ કરત, કારણ કે એ બરોબર છે સ્વાભાવિક. પણ હવે મને લાગે છે કે એ મનહરભાઈ છે એ પ્રદેશ પ્રમુખને કહેશે અને કહેશે એમ પણ કહેવડાવશે કે વાઇસ ચેરમેનને કહો કે બોલે, આ સારી વસ્તુ નથી માત્ર લેટર લખીને. અને મને લાગે છે વિજયભાઈ જો સાંભળી ગયા હશે તો પછી રામસિંહભાઈને પણ કાલે કહેશે કે રામસિંહભાઈ આની તપાસ વ્યવસ્થિત કરો અને નહીં તો આ તમે પણ મને, કારણ કે એટલો આપણે વિશ્વાસ કરો કે ખેડૂતોની બાબત છે, ખેડૂતોની બાબત છે એટલે, અને નહીં તો કોઈ વીરલો એવો જાગશે કે આખા કાગડિયાઓ લઈને આવશે કે લો આ આ કૌભાંડ થયું છે અને આની તપાસ હવે થવી જોઈએ એમ. એટલે સમયનો અભાવ છે, એટલે ત્રણેય મહાનુભાવો કઈ કેવું છે? હા ચલો બોલો એકદમ ઝડપથી. તમે કહ્યું કે કેન્સર છે, કેન્સર હંમેશા મોડું જ પકડાતું હોય છે એટલે હવે આ આગળ વધશે. બીજું, વિજયભાઈએ જ્યારે પદ સંભાળ્યું ત્યારે કહ્યું હતું કે ભ્રષ્ટાચારને ખતમ કરવાને પ્રાયોરિટી અપાશે, એટલે પેલા એમના જ એમણે ધીરે ધીરે પ્રયાસ કરે. હા એટલે એમની માટે આ તક છે કે આમાંથી નાબૂદ કરે.
ત્રીજું ભાવનગર જિલ્લામાં ડેરી 15 દિવસે 1 દિવસ રજા રાખે છે, દૂધ નથી લેતી કારણ કે દૂધ વેચાતું નથી. એફડીઆઈ ની જે છૂટ આપી અને ડેનમાર્ક થી પાવડર વગેરે આવવા માંડ્યું એના કારણે આજે ડેરી ઉદ્યોગ સામે મોટું જોખમ છે. ઘી પણ આવે છે એવી રીતે, એટલા માટે ડેરીઓએ સાવધાન થઈ જવાનું. બિલકુલ બિલકુલ. હવે હવે દર્શક મિત્રો, ત્રણેય મહાનુભાવોનો, પેલા મનહરભાઈ, સુધીરભાઈ અને સાગરભાઈનો આભાર મહામંથનમાં જોડાવા બદલ. વાત એટલી જ છે કે જે રીતે આ અમૂલ ડેરીમાં જે સામે આવ્યું છે, બીજી ડેરીઓમાં પણ ચેક કરજો, કારણ કે ત્યાં પણ કેન્સર નહીં તો કેન્સરનો ભાગ શરૂ નથી થઈ ગયું ને, અને જો થતું હોય તો સંપર્ક જલ્દી કરી દેજો. તમામ ડિરેક્ટરોને, સભાસદોને વિનંતી કરું છું કે તમે પણ જરા ઝોંકજો, કારણ કે કાગડા બધે કાળા હોય એવું કહે છે. હવે તો ખરેખર અમુક મેં ફોટો સફેદનો પણ જોયું છે, એટલે પણ ચેક કરવાનું ભૂલવાનું નહીં. આજે બસ આટલું જ.